नमस्कार विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में तमारू स्वागत छे। आ चैनल ने जो सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो, जेथी करीने धोरण 7 ना बधा ज विषयना पेपर सोल्यूशन्स मळता रहे। विषय छे विज्ञान, कुल गुण छे 40। नीचेना प्रश्नों उत्तर माटे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करीने लखो। क्या सजीवो पोतानो खोराक जाते बनावे छे? लीली वनस्पति। ऊन क्या प्राणीना वाळमांथी मळे छे? बकरी या केटू। तो आपेल तमाम। ग्लूकोज क्या प्रकारनो पदार्थ छे? तटस्थ। ठंडी हवा गरम हवा करता खाली जगह होय छे, भारे। माग्या मुजब लखो, उष्माना सुवाहकनी व्याख्या जणो। જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે। હવા એ ઉષ્માની મંદ વાહક છે, ખરો છે કે ખોટું તે જણાવો। ખરું। લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે, ખાલી જગ્યા પૂરો। કઈ ઋતુમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે? શિયાળામાં। જારક શ્વસન એટલે શું? તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે। હવામાનના મુખ્ય ઘટકો ક્યાં ક્યાં છે? હવામાનના મુખ્ય ઘટકો તાપમાન, આર્દ્રતા, વરસાદ અને પવનની ઝડપ છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પ્રત્યેકના બે ગુણ। હવામાન એ જટિલ ઘટના છે, સમજાવો। હવામાન સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે। કેટલીકવાર એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય। વળી કેટલીકવાર ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે। આમ હવામાનમાં ઓચિંતા ફેરફારો થઈ શકે છે, તેથી દિવસનું હવામાન કેવું રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં। આમ હવામાન એ જટિલ ઘટના છે। પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે। પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે। પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી ક્યાં ઇંગ્લિશ બોલને સે આપકો લગતા હૈ ડર? તો ડરના બંધ કીજીએ ઓર ડાઉટનટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજ હી જુડ જાઈએ, જહાં ઇંગ્લિશ કે ટોપ એક્સપર્ટ હિન્દી ભાષા કી મદદ સે ઇંગ્લિશ બોલના સિખાયેંગે, વો ભી એકદમ બેઝિક સે। અગર આપ ઇંગ્લિશ બોલને સે હિચકિચાતે હૈ, અપને ઇન્ટરવ્યૂ કે લિયે ઇંગ્લિશ બોલના ચાહતે હૈ, અપને આપકો ઇંગ્લિશ મેં હીરો બનાના ચાહતે હૈ, તો એ કોર્સ આપકે લિયે હૈ। આજ હી ડાઉટનટ એપ પર આકર યે કોર્સ ખરીદીએ ઓર અપને ખુલ કે ઇંગ્લિશ બોલને કે સપને કો પૂરા કીજીએ। તેને હાથથી પકડી શકાતી નથી। પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહકો હોતી તે ગરમ થતા નથી, આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે, તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે। સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા ઘેટાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ ધરાવે છે, ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાને જન્મ આપે। સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલશી પ્રજનન કહે છે। આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે? જવાબ, ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે। ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી, તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે। ગ્લુકોઝ રુધિરમાં શોષાય, શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે, તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે। નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, આ વિધાન સમજાવો। ત્યાર પછી ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય। સમજૂતી, દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પેપર પર કંઈ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે। દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે। વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશોની વિશેષતા જણાવો। ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ, એકલા ટૂલા વૃક્ષની નીચે ઊભા ન રહેવું, ધાતુના હાથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો, બારીની નજીક બેસવું નહીં, ખુલ્લા ગેરેજ ગોડાઉનમાં શેડ ધાતુના છાપરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી,
બંધ બારણા વાળી કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. જો તમે જંગલમાં હોવ તો નાના વૃક્ષ નીચે આશ્રય લો, જમીન પર સૂઈ જવું નહીં. જો તમે પાણીમાં હોવ તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું. ચક્રવાત સામે ક્યાં ક્યાં રક્ષણાત્મક પગલાં લેવામાં આવે છે? આધુનિક ટેકનોલોજી જેવી કે ઉપગ્રહ અને રડારને લીધે ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે. ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલાં ટીવી અને રેડિયોની મદદથી પ્રસારિત કરી દેવામાં આવે છે. સરકારી સંસ્થાઓ અને દરિયા કિનારાના વિસ્તારમાં દરિયામાં જતા માછીમારો, વહાણ ખેડવો, બંદરો અને હવાઈ મથકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશો પહોંચાડી દેવામાં આવે છે. ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા કરવામાં આવે છે. જોડકા જોડો. ભૂમિએ પવનો વહે છે રાત્રે દરમિયાન. લાલ રસ્તો મુખ ગુહા. હાથી તો દંકુશર, અમરવેલ તો પરોપજીવી વનસ્પતિ અને કાર્બોદિત તો શર્કરા. થેન્ક યુ મિત્રો.